વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેન્દ્રીય પ્રધાનમંડળનું વિસ્તરણ કરાતા સુરતને 18 વર્ષ પછી સ્થાન મળ્યું છે. દક્ષિણ ગુજરાતમાં 18 વર્ષ અગાઉ કાશીરામ રાણા કેન્દ્રીય પ્રધાન બન્યા બાદ સુરતમાંથી પ્રથમવાર સાંસદ દર્શના જરદોશને કેબિનેટમાં સ્થાન મળ્યું છે. મહિલા સાંસદને પ્રધાનમંડળમાં સ્થાન મળતા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હર્ષ અને આનંદની લાગણી છવાઈ ગઈ છે. દર્શના જરદોશને મંત્રીમંડળમાં સ્થાન મળતા તેમના કાર્યાલય ખાતે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને કાર્યકરોને તેમના પરિવારે ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. સતત 3 ટર્મથી સાંસદ રહી ચૂકેલ દર્શનાબેને મોદી મંડળમાં સ્થાન મળતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. તેઓ દક્ષિણ ગુજરાતના પ્રથમ મહિલા સાંસદ છે. પાટીદાર આંદોલન વખતે પણ ભારે વિરોધ વચ્ચે તેઓએ પ્રચાર કર્યો હતો. દર્શનાબેનને મંત્રીમંડળમાં સ્થાન મળવાના અનેક કારણો છે. એક, તેઓ સુરતના સૌથી શિક્ષિત સાંસદ છે. બીજું કે તેઓ ઓબીસી સમાજના છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સુરત શહેરમાં સીઆર પાર્ટીનો દબદબો સતત વધી રહ્યો છે. નવસારી લોકસભામાં વિજય બાદ દેશના અલગ અલગ રાજ્યોમાં સંગઠનાત્મક મોટી જવાબદારીને કારણે પાર્ટીનું કદ વધી ગયું હતું, તો બીજી તરફ તેમને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા બાદ સુરત અને દક્ષિણ ગુજરાતમાં પાર્ટી ગ્રુપ ખૂબ જ સક્રિય થઈ ગયું છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારની પસંદગીથી લઈને જીત્યા બાદ કઈ સમિતિમાં કોણ અધ્યક્ષ રહેશે એમાં પણ પાર્ટીનો પાવર જોવા મળે છે. સ્ટેન્ડિંગ કમિટી, બાંધકામ સમિતિઓ કે શાસક પક્ષના નેતાની પસંદગી કરવાની હોય, તમામ પર પાટીલ ગ્રુપ હાવી રહ્યા છે. સેના કોર્પોરેશનના મુદ્દાઓની સાથે સુરત રેલવે સ્ટેશન અને ટેક્સટાઇલ ઉદ્યોગને લગતા તમામ પ્રશ્નો ઉકેલવા માટે દર્શના જરદોશને હાંસિયામાં ધકેલીને સીઆર પાટીલ પોતાનો હાથ ઉપર રાખતા હતા. સૌ પ્રથમ તો સુરત ચેનલના દર્શક મિત્રોને નમસ્કાર અને વાહબભાઈ, અમારી વાત લોકો સુધી પહોંચાડવા માટે તમે માધ્યમ બન્યા છો તે બદલ પણ આભાર. 2009થી જ્યારે હું ચૂંટણી જીતી અને ગઈ અને 2014 સુધીમાં 5 વર્ષમાં ઘણા બધા એવા પ્રશ્નો હતા કે જેના ઉકેલ પણ નહોતો આવ્યો અને શરૂઆત પણ નહોતી થઈ. એટલે ત્યાંથી જો વાતની શરૂઆત કરું તો બે કમ્પેરિઝન બે સરકારની પણ કરું તો 2014ની અંદર પૂર્ણ બહુમતીવાળી નરેન્દ્રભાઈની સરકાર બન્યા પછી રિઝલ્ટ ઓરિએન્ટેડ કામ કહી શકાય, અમે ગણાવી શકાય એટલા કામો થયા. અને એમાં જો સૌથી પહેલી શરૂઆત જો થઈ હોય તો કમિશનર અને મેયરશ્રી ત્યાં આવ્યા તો રેલવેની ઉપર જે બંને બાજુથી તૈયાર થયેલા આરોબી પડેલા હતા જેની પરમિશન ફક્ત લેવાની હતી રેલ મંત્રાલય પાસેથી, એટલે એ લોકો સુરત આવ્યા તે પહેલા 7 આરોબીની પરમિશન મળી ગઈ. છેલ્લા કેટલાક વર્ષોથી હું જોઉં છું કે સુરત રેલવે સ્ટેશન મોડલ રેલવે સ્ટેશન તરીકે વિકાસવું જોઈએ છે, પરંતુ મને એવું લાગે છે હાલ પૂરતું પણ તે કાગળ પર જ મોડલ રેલવે સ્ટેશન લાગી રહ્યું છે. તમે શું માનો છો એક સાંસદ તરીકે? ખૂબ મોટી સમસ્યા હોય તો આપણું પહેલા ફ્લોર પર ફર્સ્ટ ફ્લોર પર સ્ટેશન છે અને બીજું કે ડીઆરએમ ઓફિસ નહીં હોવાને કારણે વડોદરા અને મુંબઈ સુધી એના પ્રશ્નોની રજૂઆત કરવા જવું પડે. મારો છેલ્લો જ પ્રશ્ન પણ આ વખતે 377માં પણ ડીઆરએમ ઓફિસની રજૂઆત થઈ. હમણાં પણ રેલમંત્રી આવ્યા ત્યારે મેં એવું કીધું કે ભાઈ અમારી આવક અહીંયાથી જ વધારે છે અને અહીંયા અમને મળે તો અમે નાના નાના પ્રશ્નો થકી અત્યારે પ્રશ્નો ઉકલી ગયા છે કે એક બાજુ દિવાલનું બાંધકામ ચાલે છે, જે પ્રોટેક્શન વોલ જોઈતી હતી તો એ લોકોએ મંજૂરી આપી દીધી છે. દર્શના જરદોશની પસંદગી થયા બાદ હવે સ્થિતિ એ પ્રકારની રહેશે કે માત્ર પાટીલ પાસે જનારા ઉદ્યોગકારોને હવે દર્શના જરદોશ પાસે પ્રશ્નો લઈને જવું પડશે. ત્યારે પાટીલ પાવરને ઓછો કરવા માટે અથવા તો તેને નિયંત્રણમાં રાખવા માટે દર્શના જરદોશને પ્રમોટ કરીને આંતરિક રાજકારણમાં પણ સત્તાની વહેંચણી કરી દીધી હોય તેવું લાગી રહ્યું છે. આ ઉપરાંત એ સવાલ પણ થાય છે કે શું દર્શનાબેને મંત્રીમંડળમાં સ્થાન મળવાથી આમ આદમી પાર્ટીનું જોર ઘટશે ખરું? આમ તો સુરત વર્ષોથી ભાજપનું ગઢ માનવામાં આવે છે. અહીં વર્ષોથી ભાજપનું એક હથ્થું શાસન રહ્યું છે, પણ આ વખતે પહેલી વખત સુરત મનપાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સુરતની 120 બેઠકમાંથી 27 બેઠક પર કબજો મેળવીને સૌને ચોંકાવી દીધા હતા. ત્યારે હવે દર્શનાબેનને મંત્રીમંડળમાં સ્થાન મળતા આપનું જોર ઘટી શકે છે. છેલ્લા કેટલાક મહિનાઓથી સુરતના સૌરાષ્ટ્ર ગ્રુપમાં મોટાભાગના લોકો આપમાં જોડાવાની વાતો કરતા હતા, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દર્શના જરદોશની સાથે સૌરાષ્ટ્રના બે દિગ્ગજ નેતા મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલાને કેબિનેટમાં સ્થાન મળતા સૌરાષ્ટ્રવાસીઓમાં પણ ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો છે, જેથી આગામી સમયમાં આનો સીધો લાભ ભારતીય જનતા પાર્ટીને થાય તો નવાઈ નહીં.